અમીરગઢ તાલુકાના સરોતરા ગામની સીમમાંથી યુવક અને યુવતીના હાડપિંજર મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. બનવાની હકીકત એવી છે કે અમીરગઢ તાલુકાના નીચલા ખાપા ગામે રહેતા 22 વર્ષીય વિલાભાઈ પુનાભાઈ ડામોર અને 19 વર્ષીય સવિતાબેન ડાયાભાઈ ભાગોર 12/4/2021 રોજ કોઈ અગમ્ય કારણોસર ઘરેથી કયા વગર નાસી ગયા હતા, ત્યારે બંને પરિવારના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. અને સોશિયલ મીડિયામાં પણ વિલાભાઈની ભાળ મળે તો 5,151 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરાઈ હતી. જ્યારે કે આજે વહેલી સવારે વિલાભાઈના પિતાએ પુત્રની કોઈ ભાળ ન મળતા અમીરગઢ પોલીસ મથકે જાણ કરી હતી, જેને લઈ PSI HN પટેલ સહિત અમીરગઢ પોલીસ સ્ટાફ તેમજ જાહેર કરનાર પુનાભાઈ સાજાભાઈ ડામોરને સાથે રાખીને અમીરગઢના સરોતરાની સીમમાં જઈ તપાસ કરતા જંગલમાંથી 2 હાડપિંજર મળી આવ્યા હતા. પોલીસે બંને હાડપિંજરને કબજે લઈ FSL માટે પાલનપુરને જાણ કરી હતી, જ્યારે કે વિલાભાઈના પિતાએ પુત્રના પહેરવેશને ઓળખી કાઢ્યો હતો, જેમાં બંને હાડપિંજરો જોઈને એવું લાગી રહ્યું હતું કે બંનેને જંગલી પ્રાણીઓએ ફાડી ખાધા હોય. જો કે હાલમાં મૃતકના હાડપિંજરને PM માટે મોકલી આપ્યા હતા અને અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 32 દિવસ પહેલાં ગુમ થયેલા યુવક યુવતીની શોધખોળ બાદ તેમના હાડપિંજર મળી આવતા પોલીસ ચોંકી ઉઠ્યા હતા.